विद्यार्थी मित्रों आप सबनु हार्दिक स्वागत छे। धोरण 11 एकाउंट में आपणे पहला भाग में सातमु प्रकरण रोकड़ मेळ एनो आपणे अभ्यास करी रह्या छे। एमां आपणे आगळ बधी थियरी एनी जे कई छे एने आपणे समझ्या, तो आसी आपणे एनो जे स्वाध्याय जे छे तो एना प्रश्नो जे कई छे एनी आपणे शरूआत आसी करीए छीए। तो स्वाध्याय तमारा पाठ्यपुस्तक में पेज नंबर 184 ऊपर स्वाध्याय आपेलू छे, पेज नंबर 184। तो स्वाध्याय में जे पहेलो प्रश्न आपणे वैकल्पिक प्रश्नों जे छे ए तमने जे आपेला छे 6 प्रश्नों, तो एना जवाब तमने पाछळ पण आपेला हशे, तो एने समझी अने तमारी बाकी बुक जे छे એમાં ખાસ લખી દીધું। ત્યાર પછી બીજો જે પ્રશ્ન છે એમાં આપણે એક ગુણના ટૂંકા પ્રશ્નો કે એવા તમને આપેલા છે ટૂંકા પ્રશ્નો, તો એમાં જે કંઈ પ્રશ્નો છે થિયરીની બધી આપણે વાત કરી છે, તો જે કંઈ પ્રશ્નો એમાં છે તો એનો જવાબ જે છે એ પણ તમે તમારી પાકી બુકમાં એ બધા પ્રશ્નોના જવાબ તમે પાઠ્યપુસ્તકને આધારે એમાંથી સમજી અમુક પ્રશ્નો તમને એવા લાગે તો સમજી અને લખી દેજો। આમ તો આપણે જે અભ્યાસક્રમમાં આવ્યો જે ઘટાડો થયો છે એમાં આપણે આ પ્રકરણમાંથી રોકડમેળ જે પેટાનો છે એને જ આપણે શીખવાની છે। જે પેટા રોકડમેળ અને બેંક બુક એની સાથે જે બે પેટાનો જો આપણે છે અહીંયા આ પ્રકરણની અંદર, તો એ આપણે અભ્યાસક્રમમાંથી રદ થઈ ગયેલું છે, એટલે આપણે થિયરીમાં પણ એ મુદ્દાની ચર્ચા આપણે બહુ કરી નથી। મેં એની તમને થોડી સમજ ખાલી આપી છે। જે પેટા રોકડ મેળ આપણે પેટાનો છે તો એમાં ધંધામાં પરચુરણ ખર્ચાઓ જે થતા હોય રોકડ સ્વરૂપમાં, તો એની નોંધ રાખવા માટે જે સ્પેશિયલ આપણે પેટાનો તૈયાર કરી તો એને પેટા રોકડ મેળ કહેવાય છે। તમારા પાઠ્યપુસ્તકમાં એના વિશે માહિતી આપી છે। પેટા રોકડ મેળ તૈયાર કરવાના બે પ્રકાર છે, એક આપણે સામાન્ય પેટા રોકડ મેળ અને અનામત પેટા રોકડ મેળ, એટલે કે સાદો જે કહેવાય આપણે પેટા રોકડ મેળ, તો એની બે પદ્ધતિઓ છે। પણ પ્રેક્ટિકલ આપણે એમાં કંઈ બહુ ઊંડે જવાની જરૂર નથી, એટલે પેટા રોકડ મેળ છે એનો અર્થ માનો કે હોય જે ટૂંકા પ્રશ્નો તમને આપેલા છે એમાંથી 1-7 પ્રશ્નો ખાસ આપણે આવશે અભ્યાસક્રમની અંદર। જે 8મો અને 9મો પ્રશ્ન જે છે એ બેંક બુક અને એને લગતો છે, અનામત પદ્ધતિ એ પેટા રોકડ મેળ। છેલ્લો પ્રશ્ન બેંક બુક એટલે કે ધંધામાં 1-થી વધારે બેંકમાં જ્યારે ખાતા હોય તો જુદી જુદી બેંક સાથે જે વ્યવહારો થતા હોય એની નોંધ રાખવા માટે જે પેટાનો તૈયાર કરવામાં આવે તો એને આપણે બેંક બુક તરીકે એને ઓળખવામાં આવે છે। તો થિયરીકલી તમારી બુકમાંથી વાંચીને પણ તમે એને સમજી શકો। અને અનામત પદ્ધતિ એ જે પેટા રોકડ મેળ તૈયાર કરવું, અનામત પદ્ધતિ એટલે કે પરચુરણ ખર્ચાઓ જે થતા હોય છે દર મહિને, તો જે પેટા રોકડ મેળ જે કેશિયર આપણે તૈયાર કરે, ધંધામાં આપણે શું છે કે રોકડના હિસાબો જે વ્યક્તિ રાખતી હોય એને કેશિયર કહેવાય, તો એ કેશિયર દર મહિને જે ખર્ચ થતું હોય તો એ ખર્ચ એ પાછું લઈ લે એટલા પૈસા મુખ્ય કેશિયર પાસેથી, તો એને અનામત પદ્ધતિ કહેવાય છે। એટલે ખાલી તમને પરિચય થાય એટલે આપણે વાત કરી છે। તો એ બધા ટૂંકા જે પ્રશ્નો છે એ ખાસ પ્રશ્નો તમારી બુકમાં એના જવાબ સાથે લખી નાખજો। ત્યારબાદ આપણી જે મૂળ વાત છે હવે સ્વાધ્યાયના જે દાખલા જે છે રોકડમેળને લગતા, તો ત્રીજો દાખલો તમે સ્વાધ્યાયમાં જોઈ રહ્યા છો, પહેલો દાખલો છે અને એમાં સાદો રોકડમેળ આપણે પહેલો જે રોકડમેળના નમૂના જે આપણે જોયા એમાં પહેલો પ્રકાર આપણે આવે છે સાદો રોકડમેળ, તો એ છે। તો એના જેવું જે ઉદાહરણ છે એ આપણે પહેલાં સમજીએ બરાબર, અને એના આધારે પછી તમારે હોમવર્કમાં આ દાખલો જે છે એની રકમ લખી અથવા તો રકમની ઝેરોસ કઢાવી ચોંટાડી અને તમે ગણજો દાખલો બરાબર। તો જે ખાસ સ્વાધ્યાયની અંદર જો પહેલો પ્રશ્ન છે વૈકલ્પિક પ્રશ્નો, બીજા પ્રશ્નમાં જે ટૂંકા પ્રશ્નો છે એ તમારી બાકી બુકમાં લખી નાખજો, અને પછી આપણે દાખલા જે ગણવાના છે એમાં ત્રીજો દાખલો તમારે ગણવાનો છે। તો એના માટે આપણે જે વાત કરી એ પ્રમાણે જે ઉદાહરણ 1 તમને આપેલું છે આગળ તમે જોશો, તો
पेज नंबर 160 ऊपर उदाहरण एक तमने आपेलू छे। उदाहरण एक तो ये आपणे गणी तमने हूँ गणावु छु, तो तमे कोई पण बुक में जो मारी साथे गणी सकता हो तो गणी शको, अथवा तमे एने समझो कि केवी रीते रोकड़ मेळमां जे पेटानो छे एमां केवी रीते नोंध थाय छे, दरेक व्यवहारनी रोकड़ व्यवहारनी आपणे ए तो जोयुं के धंधामां जे रोकड़ व्यवहारो थता होय छे, मालने लगता होय, मिलकतने लगता होय के बाकीना तमाम प्रकारना, तो एनी नोंध राखवा माटेनी जे पेटानो छे एने रोकड़ मेळ कहेवाय छे। तो आपणे जे क्रमिक बधा दाखला आवशे એમાં આપણે અત્યારે જે પહેલો દાખલો આપણે ગણીએ છીએ એમાં સાદો રોકડ મેળ છે, એટલે કે એક ખાના વાળો, હા, તો એ પ્રમાણે આપણે અહીંયા નમૂનો છે તમે જોઈ શકો છો કે રોકડ મેળમાં આપણે વચ્ચેથી બે ભાગ, આ બાજુ ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમણ, અને એમાં જે ખાના રાખવામાં આવે છે એમાં પહેલાં તારીખનું ખાનું છે, જે વિગત લખવા માટેનું ખાનું આપણે મોટું રાખ્યું છે એને આપણે આય નામ આપ્યું છે આવક, આવક એટલે રોકડ આવે, રોકડની આવક થાય એવા વ્યવહારો આપણે ઉધાર બાજુ નોંધાય છે એટલે એને આવક એવું નામ આપેલું છે। પછી આપણે પોંચ નંબર એટલે કે બિલ નંબર, ધંધાની અંદર જ્યારે રોકડ જે મળે એનું જે બિલ બનતું હોય છે, જેમ આપણે ખરીદ નોંધતી તો એનું જે બિલ હોય તો એને આપણે આવક ભરતી એવું કહેતા હતા, આવક ભરતી નંબર, એમ ધંધામાં જે રોકડ આપણને કોઈ પણ મળે કોઈ પણ બાબતને લગતી તો એની જે એનું જે બિલ બને છે એને રસીદ કે પહોંચ કહેવાય છે, જેમ આપણે સ્કૂલમાં તમે ફી ભરો અને તમને ફીની પહોંચ આપે છે તો એ શું થયું, પહોંચ કે રસીદ, એટલે એ રીતે રોકડ જે મળે એનું બિલ। હા, પછી ખાપા નંબરનું ખાનું તો આપણે ખાલી જ હોય છે, કારણ કે ખાપા જ્યારે ખાતું જે પેટા નોંધમાં નોંધ થાય, આમ નોંધની જેમ આપણે આમ નોંધમાં નોંધ થાય પછી ખાતામાં નોંધ થાય, એટલે ખાતું આપણે પછી આવશે, એટલે અત્યારે આપણે જ્યારે પેટાનો તૈયાર કરીએ ત્યારે ખાપાનું ખાનું છે એ ખાલી જ રહેશે આમ નોંધની જેમ, બરાબર। પછી આપણે રકમનું ખાનું છે જે વ્યવહાર હોય એની રકમ લખવાની છે, તો આ રીતે જે ઉધાર બાજુ જે ખાના છે એવી જ રીતે તમે જુઓ જમા બાજુ ખાના છે કે પહેલું તારીખ, પછી જે રોકડ જાય એટલે કે રોકડની જે આવક થાય એની વિગત, હા, એની સાથે સંકળાયેલું ખાતાનું નામ આપણે લખવાનું, પછી બિલ નંબર જુઓ વાઉચર, એટલે કે ધંધામાં રોકડ જાય એનું જે બિલ હોય તો એને વાઉચર કહેવામાં આવે છે, રોકડ આવે એનું જે બિલ બને એને પહોંચ કહેવાય, રસીદ કે પહોંચ, પણ કોઈને આપણે રોકડ ચૂકવીએ એટલે કે ખર્ચ ચૂકવીએ કે કોઈ પણ આપણે એને દેવું કે જવાબદારી આપણે અદા કરીએ તો એનું એક બિલ જે બને એને વાઉચર તરીકે ઓળખવામાં આવે છે, એટલે અહીંયા જો એનું ખાનું છે એમાં વાઉચર નંબર। આમ તો મોટા ભાગે આપણે દાખલો ગણીશું ત્યારે જે બિલ જો આપણને આપેલું હોય એનો નંબર તો જ લખવાનો છે, બાકી મોટા ભાગે એનું ખાનું જે છે એ ખાલી જ રહેશે, પણ આપણે નમૂના પ્રમાણે એ ખાનું જે છે બતાવવાનું છે। અને પછી રકમનું ખાનું જે છે એમાં જે તે વ્યવહાર છે એની રકમ આવશે। તો આ રીતે આપણે અત્યારે પહેલો દાખલો જે ગણીએ છીએ ઉદાહરણ એક, એ સાદો રોકડ મેળ છે એક ખાનાવાળો, એટલે એમાં ધંધાના બધા રોકડ વ્યવહારો જે છે એની જ માત્ર એમાં નોંધ થાય છે, જે બેંકના વ્યવહારો છે એની નોંધ અત્યારે આપણે આવશે નહીં, બરાબર। આના પછીના આપણે બે ખાનાવાળા રોકડ મેળ બધા શીખીશું, તો એમાં આપણે રોકડના વ્યવહારો એની સાથે આપણે બેંકના વ્યવહારો પણ આવશે, વટાવના પણ વ્યવહારો આવશે, એ રીતે બે બે ખાનાવાળા રોકડ મેળ પછી એના દાખલા આપણે આવશે। અત્યારે આપણે પહેલો દાખલો છે સાદો રોકડ મેળ આપણે કેવી રીતે બને એ શીખવાનું છે, તો આ વિડીયો દ્વારા તમે એને સમજો જુઓ અને પછી એના આધારે સ્વાધ્યાયમાં જે ત્રીજો દાખલો મેં તમને કીધો એ તમારે હોમવર્કમાં પછી તમે ગણી શકશો। તો આપણે જુઓ પહેલો દાખલો છે એમાં આપણને કીધું છે જે રકમ આપી છે ઉદાહરણ એક, એમાં રકમમાં આપણને કીધું શ્રી રાજેશભાઈ જે છે એના ફેબ્રુઆરી 2015ના નીચેના વ્યવહારો પરથી સાદો રોકડ મેળ તૈયાર કરો, બરાબર। તો એ પ્રમાણે આપણે ઉદાહરણ એક અને મથાળું, જેમાં આપણે પેટાનોદમાં મથાળું લખતા હતા એવી રીતે અહીંયા પણ મથાળું લખવાનું, જે વેપારીનું નામ હોય કે શ્રી રાજેશભાઈ છે એનો ફેબ્રુઆરી 2015 જે છે એનો આપણે રોકડ મેળ, બરાબર। પછી આપણને નીચે તમે જુઓ તો સૌથી પહેલું આપણને જે તારીખ પ્રમાણે વ્યવહારો આપેલા છે
સૌથી પહેલી તારીખે આપણે જો હાથ પર ની રોકડ સિલક અત્યારે પહેલી તારીખે આપી છે 5000 રૂપિયા તો આપણે જે રોકડ મેળમાં નોંધ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા મેં તમને થિયરીકલી લખાયા એમાં આપણે સૌથી પહેલું જ લખ્યું છે કે રોકડ મેળ જ્યારે આપણે બનાવી તો સૌથી પહેલું જે શરૂઆતની સિલક આપણને આપી હોય રોકડ સિલક એ રોકડ મેળમાં ઉધાર બાજુ એની નોંધ કરવાની બરાબર તો એ રીતે આપણે જે શરૂઆતની સિલક આપણને આપી છે તો રોકડ મેળમાં આપણે ઉધાર બાજુ એટલે કે ડાબી બાજુ આપણે એની નોંધ કરીશું વિગતમાં આપણે એવું લખવાનું બાકી આગળ લાવે એટલે રોકડ સિલક છે ધંધાની જો મિલકત ગણાય છે આપણે આ નોંધમાં પણ એ રીતે શીખ્યા તો રોકડ સિલક એ ધંધાની મિલકત છે એટલે એની ઉધાર બાકી હોય કોઈ પણ મિલકત હોય ધંધામાં એ આવે એટલે ઉધાર થાય જ્યાં સુધી આપણે એને વેચીએ નહીં ત્યાં સુધી એનું ખાતું જમા થતું નથી એટલે કે બંધ થતું નથી તો રોકડ સિલક એ મિલકત છે એની ઉધાર બાકી હોય એટલે આપણે ઉધાર બાજુ એને સૌથી પહેલી નોંધવાની છે તો એ રીતે આપણે પહેલી તારીખ વિગતમાં આપણે લખવાનું બાકી આગળ આવ્યા તો કૌંસમાં આપણે લખીશું કે શરૂઆતની સિલક જુઓ રોકડ સિલક તો 5000 રૂપિયા આપણને સિલક આપી છે 5000 રૂપિયા રકમમાં એટલે રકમનું દેખાણું છે એમાં આપણે રકમ લખી અને વિગતમાં આપણે બાકી આગળ લાવે એ રીતે લખવાનું એટલે કે એ સિલક આપણે લાવે પછી છેલ્લે આપણે આખરની જે સિલક આવશે એમાં આપણે લખીશું કે બાકી આગળ લઈ ગયા એટલે આવી રીતે ધંધામાં દર મહિને જે રોકડ મેળ છે દર મહિને તૈયાર થાય છે દર મહિનાની અંતે એને બંધ કરવામાં આવે છે એમાં જે સિલક હોય એને બીજા મહિને પાછો આગળ લઈ જવામાં આવે છે એ રીતે પેટામાં છે બનતી જાય છે બરાબર તો આપણે પહેલા શરૂઆતની સિલક લખી હવે આપણને બધા વ્યવહારો આપેલા છે હવે જે વ્યવહારો આપેલા છે એની આપણે નોંધ કરીએ એટલે આપણે એક વસ્તુનો ખ્યાલ રાખવાનો છે કે રોકડ મેળની અંદર ધંધામાં જે રોકડ આવે એવા જે વ્યવહારો હોય એની આપણે ઉધાર બાજુ નોંધ કરવાની રોકડ આવે એવા વ્યવહારો જે છે એની આપણે ઉધાર બાજુ નોંધ કરીશું એ આપણે મગજમાં ખ્યાલ રાખવાનો કે જેમાં રોકડ આવે ધારો કે આપણે માલ વેચ્યો હોય કે આપણે કોઈ મિલકત વેચી હોય કે અન્ય આપણે કોઈ આવક થઈ હોય તો રોકડ આવે તો એ બધા વ્યવહારો આપણે ઉધાર બાજુ નોંધવાના છે અને રોકડ જાય એટલે કે જેમાં રોકડ ખાતું જમા થતું હોય એવા જે વ્યવહારો એની નોંધ આપણે જમા બાજુ કરીશું રોકડ જાય એવા વ્યવહારો એ જમા બાજુ નોંધાશે એટલે આ આપણી સમજ માટે છે જે ધ્યાનમાં રાખવાના આપણે મુદ્દા થિયરીમાં લખ્યા એમાં બીજો મુદ્દો આપણે એ જ લખ્યો છે બરાબર કે ધંધામાં રોકડ આવે એવા વ્યવહારોની નોંધ રોકડ મેળમાં ઉધાર બાજુ થાય છે અને રોકડ જાય એવા જે વ્યવહારો છે એટલે કે રોકડની જ આવક થાય એવા જે વ્યવહારો છે એની નોંધ આપણે જમા બાજુ થાય છે તો આ એક વસ્તુ આપણે મગજમાં રાખવાની છે એ પ્રમાણે આપણે બધા વ્યવહારો જે છે એને આપણે સમજીએ અને એની નોંધ કરીએ તો હવે ત્રીજી તારીખે આપણને વ્યવહાર જે આપેલો છે કે ગીતાને આપણે 3000નો માલ લીધો રોકડેથી વેચ્યો બરાબર રોકડેથી વેચ્યો એટલે કે રોકડ આવી આપણે ધંધામાં માલ વેચ્યો તો રોકડ આવી છે રોકડ આવે છે તો રોકડનું ખાતું ઉધાર થાય એટલે એની ઉધાર બાજુ નોંધ થશે અને ગીતાને આપણે વેચ્યું તો ગીતાનું ખાતું શું થાય બરાબર આપણે રોકડેથી વેચ્યું માલ સોરી તો ગીતા વ્યક્તિનું ખાતું નહીં આવે કારણ કે રોકડ વ્યવહાર છે આપણે આમ નોંધમાં શીખ્યા તો આપણે રોકડેથી માલ વેચ્યું એટલે આમ નોંધમાં શું થશે કે રોકડ ખાતે ઉધાર અને વેચાણ ખાતું જમા થાય તો જે રોકડ છે એની સાથે સંબંધિત ખાતું આપણે કયું થશે વેચાણ ખાતું એટલે જે રોકડની સાથે સંબંધિત જે ખાતું હોય એ આપણે વિગતમાં લખવાનું જો આ જે વિગત છે એમાં લખવાનું એટલે અહીંયા આપણે લખીએ ત્રીજી તારીખ વિગતમાં આપણે લખવાનું વેચાણ ખાતે બરાબર અને આપણે 3000 રૂપિયાનો માલ આપણે રોકડેથી વેચ્યો એટલે 3000 રોકડ આવી એટલે 3000 રૂપિયા તો આ રીતે દરેક વ્યવહાર આપણે નોંધતા જવો કે જેમાં રોકડ આવી હોય એ આપણે ઉધાર બાજુ નોંધવાનું બરાબર એની સાથે જે સંબંધિત ખાતું જે ઉધાર જમા થતું હોય એ લખવાનું બરાબર અને રોકડ જો જાય તો એ પછી જમા બાજુ નોંધાશે અહીંયા આપણે રોકડ આવી છે એટલે આપણે ઉધાર બાજુ નોંધ્યું બરાબર એટલે અહીંયા શું છે કે આપણે એની આમનો જ જે છે એ આપણે બરાબર ધંધાના જે રોકડ વ્યવહારો હોય
તો એની આમનો તો આપણે બહુ સેલી આપણે હોય છે કે રોકડ આવે આપણે જાણીએ છીએ કે ભાઈ રોકડ આવે તો એનું ખાતું ઉધાર થાય અને રોકડ જાય તો એનું ખાતું જમા થાય પછી એની સાથે સંબંધિત જે ખાતું એ આપણે સમજી શકીએ જેમ અહીંયા આપણે જોયું ને કે ભાઈ આપણે માલ વેચ્યું તો વેચાણનું ખાતું જમા થાય જો આપણે માલ ખરીદ્યો હોય તો ખરીદ ખાતું ઉધાર થાય એમ મિલકતનો વ્યવહાર હોય મિલકત આવે તો એનું ખાતું ઉધાર થાય મિલકત આપણે ગઈ હોય તો એનું ખાતું જમા થાય એમ સંબંધિત જે ખાતું છે એ આપણે સમજી શકીએ આમ નોંધની જેમ પછી આપણને પાંચમો વ્યવહાર કીધો જુઓ કે અમિત પાસેથી આપણે 2000નો માલ રોકડીથી ખરીદ્યો જુઓ રોકડીથી ખરીદ્યો એટલે રોકડ વ્યવહાર છે રોકડીથી આપણે માલ ખરીદ્યો તો ખરીદ ખાતું ઉધાર થાય અને રોકડ ખાતું શું થાય જમા થાય કારણ કે એમાં રોકડ જાય તો એની જમા બાજુ આપણે નોંધ થશે રોકડ મેળવવા તો એ રીતે આપણે નોંધ કરીએ જુઓ પાંચ તારીખ આપણે રોકડીથી માલ ખરીદ્યો એટલે જુઓ ખરીદ ખાતે ખરીદ ખાતે એટલે સંબંધિત ખાતું જે આપણે આમ નોંધ કરીને કે ભાઈ ખરીદ ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા તો રોકડ આપણે જાય છે એટલે જમા બાજુ વિગતમાં આપણે ખરીદ ખાતે એમ લખવાનું જુઓ એટલે 2000 રૂપિયાનો માલ આપણે રકમ છે એટલે જુઓ રકમના ખાનામાં આપણે રકમ લખવાની છે જે બિલ નંબર અને ખાપાનું ખાતું છે એ તો આપણે ખાલી જ રહેશે બરાબર તો ખરીદ ખાતે એટલે દરેક જે રોકડ આવે છે રોકડ જાય છે જે રોકડ ખાતું ઉધાર જમા થાય એની સાથે સંકળાયેલું જે ખાતું હોય વિરુદ્ધ ખાતું એ આપણે લખવાનું કારણ કે આપણે રોકડ મેળવી શું છે એક પ્રકારનું જુઓ ખાતું જ છે આપણે આગળ ખાતું બનાવવાનું પ્રકરણ આપણે આગળ આવશે તો ખાતું આપણે એ જ રીતે બનશે તારીખ પછી વિગત અને રકમ ખાતું હોય એમાં આ જ રીતે બરાબર બંને બાજુ ઉધાર અને જમા એમ બે ખાના હોય જેમાં આપણે છે તારીખ વિગત રકમ એ રીતે તારીખ વિગત રકમ બરાબર એ જ રીતે ખાતું બને છે અને એટલે આપણે થિયરીમાં જોયું ને કે રોકડ મેળવી છે એ રોકડ અને બેંક ખાતું એ બંનેની ગરજ સારે છે એટલે જ્યારે રોકડ મેળ તૈયાર કરવામાં આવે ત્યારે આપણે રોકડનું જે ખાતું છે એ આપણે અલગ બનાવવાની જરૂર પડતી નથી આ એક પ્રકારનું ખાતું જ છે એટલે આપણે સંબંધિત જે ખાતું છે એમાં લખીએ છીએ બરાબર ખાતું જ્યારે આપણે બનાવતા શીખીશું તો આપણે આ જ વસ્તુ એમાં આવશે તો આપણે પાંચ તારીખનો વ્યવહાર નોંધ્યો એના પછી આપણને આગળ આપ્યું છે 7 તારીખ એમાં કીધું કે ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી 5000 રૂપિયા રોકડા આપણે ધંધામાં લાવે એટલે ધંધાનો માલિક લાવે આપણે બરાબર માનવાચક રીતે કીધું છે કે ભાઈ લાવ્યો એવું નથી કીધું જો લાવ્યા એટલે મતલબ શું થયું કે ભાઈ ધંધાનો માલિક છે એ પોતાની અંગત મિલકતમાંથી ધંધામાં રોકડા રૂપિયા લાવે તો રોકડાવી એટલે રોકડ ખાતું ઉધાર થાય અને માલિક લાવે માલિક આપનાર છે તો એનું મૂડી ખાતું શું થાય જમા થાય એટલે સંકળાયેલું ખાતું કયું હોય મૂડી ખાતું બરાબર અને રોકડ આવી એટલે ઉધાર બાજુ નોંધાય એટલે આપણે એને ઉધાર બાજુ જે છે એને આપણે નોંધીશું જુઓ 7 તારીખ મૂડી ખાતે વિગતમાં આપણે બરાબર જે વિરુદ્ધ ખાતું છે એ લખવું કે ભાઈ મૂડી ખાતું એમાં જમા થાય છે એટલે મૂડી ખાતે અને ધંધામાં આપણે રોકડ આવી છે જુઓ 5000 રૂપિયા રોકડ આવી તો એ આપણે રકમ છે રકમના ખાતામાં લખવાની કે ભાઈ રોકડ કેટલી આવી પછી એના પછી આપણે 9 તારીખે કીધું કે ₹800 આપણે વીમા પ્રીમિયમના ચૂકવ્યા જુઓ ચૂકવ્યા એટલે ખર્ચ થયું ખર્ચનો વેપાર છે તો ખર્ચ થયું એટલે આપણે આમનો શું થાય કે ભાઈ વીમા પ્રીમિયમ ખર્ચ ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા બરાબર કારણ કે એમાં રોકડ જાય એટલે એની નોંધ આપણે જમા બાજુ કરીશું અને વિગતમાં આપણે શું લખવાનું વીમા પ્રીમિયમ ખાતે અથવા વીમા પ્રીમિયમ ખર્ચ ખાતે રોકડ જાય છે એટલે આપણે જમા બાજુ નોંધીએ જુઓ 9 તારીખ વિગતમાં આપણે લખવાનું કે વીમા પ્રીમિયમ ખાતે ઉલટું ખાતું વિરુદ્ધ ખાતું જે ખાતું આપણે ઉધાર થયું એ અને 800 રૂપિયા આપણે રકમ એટલે રકમ આપણે લખીએ ત્યારે પણ આપણે એકમ દશક પ્રમાણે જે બરાબર એકમ દશક તો આપણને ખ્યાલ આવે તો એ રીતે રકમ પણ આપણે વ્યવસ્થિત લખવાની આ બહુ આડી અવળી નહીં લખવાની કારણ કે છેલ્લે આપણે સરવાળો કરવાનો છે સિલક શોધવા માટે એટલે સરવાળો કરવામાં પણ આપણને સરળતા રહે બરાબર પછી આપણને આગળ કીધું 10 તારીખે જુઓ કે ગણેશ ફર્નિચર માર્ટમાંથી આપણે 4000 રૂપિયાનું ફર્નિચર ખરીદ્યું આપણે તો ફર્નિચર આપણે ખરીદ્યું એટલે મિલકત ખરીદી ફર્નિચર આવ્યું
એટલે ફર્નિચર નું ખાતું ઉધાર થાય અને આપણે ફર્નિચર ખરીદ્યું અને આપણે કીધું છો રોકડે થી ખરીદ્યું ઉધાર નથી ખરીદ્યું એટલે નોન થશે એટલે રોકડે થી ફર્નિચર આપણે ખરીદ્યું તો આમ ન શું થશે ફર્નિચર ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા એટલે રોકડ જાય છે તો જમા બાજુ આપણે એની નોન થશે એટલે જમા બાજુ આપણે લખી 10 તારીખ વિગતમાં આપણે ઉલટું ખાતું લખવાનું જો ફર્નિચર ખાતે ફર્નિચર ખાતે અને રકમ જે છે આપણે આવશે 4000 પછી આપણે 12 તારીખ આપણે આગળ કીધું કે કમિશન પેટે આપણે 1500 મળ્યા અને દલાલીના આપણે 1200 ચૂકવ્યા જો એક મળ્યા અને એક ચૂકવ્યા તો એક મળ્યા એટલે શું થયું આપણી આવક ગણાય અને આપણે ચૂકવ્યા એટલે શું કહેવાય ખર્ચ કહેવાય તો એક આવકનો વ્યવહાર છે એક આપણે ખર્ચનો વ્યવહાર છે તો પહેલા આપણે આવક થઈ એટલે રોકડ આવી તો એને આપણે ઉધાર બાજુ નોંધીશું અને બીજું આપણે ખર્ચ થયું એટલે કે રોકડ ગઈ તો એને આપણે જમા બાજુ નોંધીશું બરાબર તો એ આ વ્યવહાર આપણે બંને બાજુ એમ તો નોંધાશે એક આપણે ખર્ચ છે એક આવક છે બરાબર તો પહેલા આપણે આવક નોંધીએ કે ભાઈ કમિશન પેટે આપણને 1500 મળ્યા એટલે આવક થઈ ઉધાર બાજુ નોંધીએ 12 તારીખ બરાબર અને કમિશન આપણને મળી એટલે કમિશનનું ખાતું જમા થાય રોકડનું ખાતું ઉધાર થાય એટલે વિગતમાં આપણે લખવાનું કમિશન ખાતું કમિશન ખાતે આપણને 1500 રૂપિયા મળે એટલે આવકની આપણે ઉધાર બાજુ નોંધ કરી પછી આપણને કીધું છે કે દલાલીના આપણે 1200 ચૂકવ્યા તો ખર્ચ થયો રોકડની જાવક થઈ તો આપણે જાવક બાજુ નોંધી જમા બાજુ અને વિગતમાં આપણે લખવાનું દલાલી ખાતે 12 તારીખ વિગતમાં આપણે લખીએ દલાલી ખાતે એટલે દલાલીના આપણે 1200 રૂપિયા ચૂકવ્યા તો જુઓ 1200 રૂપિયા પછી આપણે આગળનો વ્યવહાર લઈએ 14 તારીખે એમાં કીધું કે મહેશ પાસેથી લેણા પૈકી આપણને 3000 મળ્યો તો મહેશ પાસેથી આપણને 3000 મળ્યા એટલે આવક થઈ એટલે રોકડ ખાતું ઉધાર થાય મહેશ આપનાર છે એનું ખાતું જમા થાય કારણ કે આમાં માલ મિલકતનો વ્યવહાર તો છે એટલે મહેશ આપનાર છે એનું ખાતું જમા થાય એટલે આપણે રોકડ આવી છે એટલે આપણે ઉધાર બાજુ નોંધી જુઓ 14 તારીખ વિગતમાં આપણે લખવાનું કે ભાઈ મહેશ ખાતે આપણે 3000 રૂપિયા આપણને મળ્યા એટલે 3000 રૂપિયા તો આ રીતે આપણે રોકડ આવે રોકડ જાય એમ સમજી અને નોંધતા જવાનું છે પછી આપણે 16 તારીખે આપણને કીધું કે આપણે પગારના 1000 અને લારી ભાડાના 200 ચૂકવ્યા એટલે ખર્ચ થયું રોકડ જાય છે તો આપણે જમા બાજુ નોંધીશું જુઓ 16 તારીખ વિગતમાં આપણે લખવાનું કે ભાઈ પગાર ખાતે પણ અહીંયા આપણે બે ખર્ચ આપણને અલગ અલગ આપેલા છે તો આપણે અલગ અલગ લખવાનું કે પગાર ખાતે અને લારી ભાડા ખાતે કારણ કે એ બંને ખર્ચ આપણે અલગ છે એનું ખાતું ઉધાર થાય આપણે પગારના ચૂકવ્યા તો પગાર ખાતે ઉધાર લારી ભાડાના ચૂકવ્યા તો લારી ભાડા ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા એટલે આપણે જમા બાજુ નોંધ્યું એટલે જુઓ પગારના આપણે 1000 ચૂકવ્યા અને લારી ભાડાના આપણે 200 ચૂકવ્યા તો એની નોંધ આપણે કરી પછી 18 તારીખે આપણને આગળ કીધું કે પ્રકૃતિને આપણે જૂના હિસાબ પેટે આપણે એને 3000 ચૂકવી આપ્યા તો પ્રકૃતિને આપણે ચૂકવીએ તો પ્રકૃતિ લેનાર એનું ખાતું ઉધાર થાય અને રોકડ જાય તો જમા બાજુ આપણે નોંધાશે રોકડ ખાતું આપણે જમા થાય એટલે આપણે લખીશું કે પ્રકૃતિ ખાતે જુઓ પ્રકૃતિને આપણે ચૂકવીએ પ્રકૃતિને આપણે હિસાબ પેટે જુઓ 1800 રૂપિયા ચૂકવ્યા એટલે રકમ આપણે 1800 આવશે પછી આગળ આપણને કીધું 20 તારીખે કે ભાઈ ધંધા માટે આપણે યંત્ર ખરીદ્યું મિલકત ખરીદી તો યંત્ર ખરીદ્યું તો યંત્ર આવે એનું ખાતું ઉધાર થાય અને ખરીદ્યું એટલે આપણે રોકડા પૈસા ચૂકવીએ કારણ કે એમાં આપણને વ્યક્તિનું નામ તો આપેલું નથી એટલે રોકડ વ્યવહાર છે એટલે આપણે રોકડ જાય તો એ જમા બાજુ આપણે એની નોંધ થશે બરાબર અને વિગતમાં આપણે યંત્ર ખાતે એ ખાતું છે લખવાનું કે યંત્ર ખાતે અને આપણે ચૂકવ્યા છે 2000 રૂપિયા પછી આગળ આપણને 23 તારીખે કીધું કે ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી રમેશભાઈ પાસેથી આપણે 10000 રૂપિયાની લોન 10% વ્યાજે આપણે લોન લીધી તો લોનનો વ્યવહાર છે આપણે આ નોંધમાં શીખ્યા ધંધામાં આપણે લોન લીધી એટલે રોકડા પૈસા આવ્યા રોકડા આવી
રોકડ ખાતું ઉધાર થાય અને જેની પાસેથી આપણે લોન લીધી એનું ખાતું જમા થાય. તો આપણે વિગતમાં જે રમેશભાઈની આપણે લોન લીધી એનું ખાતું જમા થાય અને રોકડ આપણે આવે છે 10,000 રૂપિયા રોકડ આવે તો એ આપણે ઉધાર બાજુ નોંધાશે. જુઓ 23 તારીખ વિગતમાં આપણે લખવાનું કે રમેશભાઈ જે છે એની લોન ખાતી અને 10,000 રૂપિયા આપણે લોન લીધી એના રકમ જે 10% વ્યાજ છે તો આપણે વ્યાજ જ્યારે ચૂકવીએ ત્યારે આપણે એની નોંધ થાય, અત્યારે એની નોંધ નહીં થાય, બરાબર. પછી આપણને આગળ 26 તારીખે કીધું કે રોકડ ખરીદી રૂપિયા 7,000, એટલે કે રોકડેથી આપણે માલ ખરીદ્યો, વ્યક્તિનું નામ એમાં જરૂર નથી કારણ કે રોકડ વ્યવહાર છે. એટલે ખરીદ ખાતું ઉધાર થાય, રોકડ ખાતું જમા થાય, રોકડ જાય છે એટલે આપણે જમા બાજુ નોંધીશું. જુઓ 26 તારીખ વિગતમાં આપણે લખીએ ખરીદ ખાતે, ખરીદ ખાતે જુઓ 7,000, તો એની આપણે નોંધ કરી. પછી આપણે છેલ્લે કીધું 28 તારીખે પ્રાઇમ કોઓપરેટિવ બેંકમાં આપણે 3,000 રૂપિયા ભર્યા, બેંકમાં ભર્યા તો આપણે આમનો શું થાય, જે બેંકમાં આપણે ભર્યા એ લેનાર છે એનું ખાતું ઉધાર થાય અને રોકડ જાય એટલે રોકડ ખાતું જમા થાય. તો આપણે જમા બાજુ નોંધીશું જે પ્રાઇમ બેંક છે એનું ખાતું ઉધાર થાય. એટલે વિગતમાં આપણે પ્રાઇમ બેંક એમ લખવાનું કે પ્રાઇમ બેંક ખાતે બેંક ખાતે અને રોકડ આપણે જાય છે બેંકમાં ભર્યા એટલે આપણે જમા બાજુ નોંધ્યું 3,000 રૂપિયા. એટલે આ રીતે જુઓ બધા વ્યવહારોથી છે, બરાબર, એ આપણે નોંધ્યા. તો હવે આપણે એ બધા વ્યવહારો આપણે નોંધ્યા છે તો હવે આપણે શું કરવાનું કે હવે આપણે આખરની સિલક શોધવાની. આપણે રોકડ આવે, જો રોકડ આવે એવા વ્યવહારો આપણે ઉધાર બાજુ નોંધ્યા અને રોકડ જાય એવા વ્યવહારો આપણે જમા બાજુ નોંધ્યા. રોકડ જાય તો જે રોકડ આવે એનો જે સરવાળો છે એમાંથી આપણે રોકડ જાય છે એનો સરવાળો આપણે બાદ કરીએ તો આપણને સિલક છેલ્લે જાણવા મળે કે ભાઈ રોકડ સિલક આપણે ફેબ્રુઆરીની મહિનાની જે અંતિમ તારીખ છે 28 તો આપણી પાસે કેટલી થાય, બરાબર. તો એ રીતે આપણે જુઓ હવે સિલક શોધવાની. તો સિલક શોધવા માટે આપણે ઉધાર બાજુનો જે સરવાળો છે, બરાબર, એ કેલ્ક્યુલેટર દ્વારા તમે કરવાનો તમારે, બરાબર. તો જે સરવાળો જુઓ ઉધાર બાજુનો સરવાળો આપણે 27,500 છે, આ આપણે સરવાળો કર્યો અને સરવાળો જ્યારે આપણે મૂકીએ ત્યારે આપણે જુઓ એકાઉન્ટના નિયમ પ્રમાણે આપણે આ રીતે મૂકવાનો, ઉપર 1 લીટી નીચે 2 લીટી, તમારી બુકમાં પણ તમે જોઈ શકો છો સરવાળો એ જ રીતે આપેલો છે, એ જ રીતે મૂકવાનો. હવે આ સરવાળો આપણે અહીંયા બતાવ્યો, અહીંયા આપણે જગ્યા રાખી છે કેમ કે આપણે ત્યાં સિલક બતાવવાની છે એટલે આ બધી વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું દરેક દાખલામાં. અહીંયા આપણે સરવાળો નહીં મૂકવાનો, બરાબર, કારણ કે અહીંયા આપણે સિલકને બીજી જે કંઈ નોંધ કરવી હોય એ થઈ શકે એટલા માટે, એટલે થોડો નીચે સરવાળો કરવો. હવે આ સરવાળો આપણે સામે લઈ જવાનો છે જમા બાજુ, તો એ લાઇનમાં જ આપણે લઈ જવાનું, એ જ લાઇનમાં આપણે અહીંયા સરવાળો લઈ જવાનો 27,500, એ જ સરવાળો આપણે ત્યાં લઈ જવાનો કારણ કે જમા બાજુનો જે સરવાળો હશે એ આના કરતાં ઓછો હશે કારણ કે રોકડ આવે એના કરતાં જાય ઓછી, બરાબર, રોકડ આવે એના કરતાં વધારે તો જાય નહીં. આપણે 10 રૂપિયા લઈને બજારમાં નીકળ્યા હોય તો આપણે 10 રૂપિયા જ વાપરી શકીએ, 10 રૂપિયાથી વધારે રૂપિયા આપણે વાપરી ન શકીએ, એમ રોકડ આવે એના કરતાં જાય ઓછી. એટલે 27,500 સરવાળો આપણે આ બાજુ લઈ ગયા. હવે જમાનો જે સરવાળો છે એ સરવાળો આપણે કેલ્ક્યુલેટરમાં કરી અને એ આપણે આમાંથી બાદ કરી નાખવાનો એટલે એનો તફાવત આવી જાય. તો એ રીતે એનો તફાવત આપણે જોયું જે જમા બાજુ આપણે વ્યવહારો નોંધ્યા છે તો છેલ્લે આપણને તફાવત એનો 3,300 મળે, આ 3,300 રૂપિયા આપણને તફાવત મળ્યો. એટલે જુઓ તફાવત એ શું છે કે જે ઉધાર બાજુનો સરવાળો હતો એમાંથી આપણે જમા બાજુની આ બધી જે રકમો લખી એનો સરવાળો આપણે એમાંથી બાદ કરવાનો, જે કંઈ સરવાળો હોય છે એ તમે કેલ્ક્યુલેટર દ્વારા કરી શકો છો અને એ આપણને તફાવત મળ્યો, સિલક મળી. જો જે તફાવત મળ્યો એને આખરની સિલક કહેવાય, એટલે એની સામે આપણે લખી દેવાનું કે બાકી આગળ લઈ ગયા તારીખ, આપણે જે આપણે મહિનો હોય ફેબ્રુઆરી મહિનો છે એની અંતિમ તારીખ એટલે કે 28 તારીખ, તો એ સિલક જે છે એ આપણે અહીંયા બતાવી આખરની રોકડ સિલક, બરાબર, આખર સિલક આપણે અહીંયા લખી શકીએ. એટલે આ જે સિલક આવી એ આપણો એક પ્રકારનો જવાબ છે
तो रोकड़मेळ जे पेटानो छे केवी रीते बनी ए आपणे जोयुं। रोकड़नी बधी आवक थती होय एवा व्यवहारो उधार बाजू नोंधाय छे अने रोकड़नी जावक थती होय एवा व्यवहारो जो जमा बाजू नोंधाय छे अने विगतमां आपणे विरुद्ध खातुं जे छे जे उधार जमा थतुं होय એ નોંધવાનું। છેલ્લે આપણે ઉધાર બાજુ અને જમા બાજુનો સરવાળા દ્વારા આપણે સિલક શોધવાની બરાબર કે જે આપણે પ્રેક્ટિકલ જોયું। તો હવે આ જે દાખલો આપણે ઉદાહરણો શીખ્યા એના આધારે તમારા સ્વાધ્યાયમાં જે દાખલો છે મેં બતાવ્યો ત્રીજો દાખલો એ તમારે એની રકમ લખી અને આ રીતે તમારે હોમવર્કમાં તમારી બુક જે છે એમાં ગણવાનો છે। એટલે જે સ્વાધ્યાય છે એમાં દાખલો જે ગણવાનો છે બરાબર પેજ નંબર 184 ઉપર ત્રીજો દાખલો એ ચોક્કસ તમે તમારી પાકી બુક જે છે એમાં રકમ લખી અને ગણી નાખજો। આગળના જે હવે આપણે દાખલા આવશે એ બે ખાનાવાળા જે રોકડમેળ છે એના દાખલા આવશે। તો આ જ રીતે આપણે ઉદાહરણ દ્વારા એને સમજી અને એ રીતે તમારે સ્વાધ્યાયમાં ક્રમિક રીતે દાખલા જે છે એ ગણવાના છે। તો ચોક્કસ સમય જે છે એનો સદુપયોગ કરી અને અભ્યાસ જે છે એ કરતા રહેજો અને તમારું આરોગ્ય જે છે એ સાચવતા રહેજો। અસ્તુ, આભાર, ધન્યવાદ અને વંદે માતરમ।